શહેરના ગાંધીગ્રામ 2 પોલીસ સ્ટેશનની સ્ટાફની ટીમે સિનિયર સિટીઝન નિવૃત્ત શિક્ષિકા સાથે બેંકના રિલેશનશિપ મેનેજરે કરેલી છેતરપિંડીના કેસના આરોપીને પકડી પાડ્યો. રાજકોટ શહેર ગાંધીગ્રામ 2 પોલીસ સ્ટેશન ખાતે કલમ 406, 420, 120B મુજબના કામે આરોપીએ ફરીને લાલચ આપી બદદાનની અન્ય આરોપીઓ સાથે કાવતરું રચ્યું. ફરીને વિશ્વાસમાં લઈ બેંક એકાઉન્ટના અલગ અલગ ચેકોમાં સહી લઈ જે ચેકના નાણાં કુલ 29,20,000 આરોપી રીતેશભાઈ માવાણીએ અન્ય આરોપીઓના બેંક એકાઉન્ટમાં જમા કરાવી રૂપિયા 5,00,000 RTGSથી ટ્રાન્સફર કરી કુલ રૂપિયા 34,20,000ની છેતરપિંડી વિશ્વાસઘાત કરી ફરી સાથે ઠગાઈ કરી નાણાં ઓળવી જઈ ગુનો કરેલ હોય અને જે અંગેનો ગુનો તારીખ 5/1/2020 અત્રેના પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા સંયુક્ત પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર મનોહરસિંહ જાડેજાની સૂચના તથા માર્ગદર્શન હેઠળ મદદનીશ પોલીસ કમિશનર PK દિયોરા નાઓએ આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા સૂચના કરેલ હોય જે અનુસંધાને આરોપી રીતેશભાઈ અભિન્દ્રભાઈ માવાણીને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરી આ કામની તપાસ દરમિયાન પુરાવાને આધારે આ કામના આરોપી રીતેશભાઈ અભિન્દ્રભાઈ માવાણીને અટક કરી આ કામના આરોપીને નામદાર કોર્ટમાં પોલીસ રિમાન્ડ મેળવવા રિપોર્ટ રજૂ કરતા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મેઇન કોર્ટ જજ MS અલમાણી દ્વારા તપાસ કરનાર અધિકારી રજૂ કરેલ રજૂઆતને ધ્યાનમાં રાખી 4 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરેલ છે.